નમસ્તે બાળકો, શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ સંચાલિત વિમોહન બાલ મંદિર એચકેજી ગ્રુપમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે ગુજરાતી વર્ણ પરિચય ભાગ પહેલામાં તમારે પેજ નંબર 30 કરવાનું છે અને અહીંયા હોમવર્ક તારીખ લખવાની છે 4/10. આપણે આજે નવું હોમવર્ક શીખવાનું છે. શું? તો કે ભાઈ, કુ થી જ્ઞુ સુધીનો કક્કો. બાળકો, તો તમારે કુવાળો કક્કો કઈ રીતે લખવો તે ખાસ જોવાનું છે. જો બાળકો, આ વખતે આપણે વર્ણ પરિચયમાં પ્રથમ લખીશું કે ભાઈ, નોટમાં શીખવાનું નથી, પણ નોટ અહીંયા જે ડબલ લાઇનની આઈપી છે તેમાં આપણે લખવાનું છે કુવાળો કક્કો. તો ભાઈ આને શું કહેવાય? તો કક ની રસવાળું કુ. તો આપણે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. ભાઈ, કુવાળામાં કક્કામાં સૌ પ્રથમ તો તમારે કુવાળા કક્કાના જે ડોટ ડોટ વાળા અક્ષર આપ્યા છે ને બાળકો, તે તમારે લખવાના છે. તો કુવાળો કક્કો કઈ રીતે લખશું? અને કુવાળા કક્કામાં આપણે ઉ, આને શું કહેવાય બાળકો? આ છે ઉ, ઉપવનનો ઉ. બાળકો, જે આપણે ગાર્ડન હોય, બગીચો હોય, એને ઉપવન પણ કહેવાય. શું કહેવાય બાળકો? ઉપવન. બરાબર, જ્યાં બગીચો હોય, સરસ મજાના ઝાઝા બધા ઝાડ હોય, તેને આપણે ઉપવન કહેશું. ઉ, ઉપવનનો ઉ. હવે બાળકો, અહીંયા છે કુવાળો કક્કો. તો ભાઈ, આપણે કુવાળો કક્કો સરસ પહેલાં એકવાર ડોટ ડોટ ઉપર પાતળી પેન્સિલથી ઘૂંટવાનું છે. સરસ, બહુ ભાર દઈને ઘૂંટવાનું નહીં. જો બાળકો, આ રીતે તમારે કુવાળો કક્કો. પછી આ જ્યાં રસવાવાળું કર્યું છે એ લાઇનમાં આપણે કાંઈ લખવાનું નથી, એક લાઇન છોડીને જ આપણે ક ફરીથી કરવાનો છે. જો બાળકો, આ રીતે તમારે ક કરવાનું, નાનકડી લાઇન કરવાની. અને રસવાવાળું કઈ રીતે કરવાનું? તો કે સરસ મજાનો પહેલાં ગ કરવાનો નાનકડો. હો બાળકો, ગ કરીને પછી આ રીતે ત્રાસી લાઇન આની ઓડાડી દેવાની, એટલે તેને કહેવાય રસવાવાળું. ભાઈ, આને શું કહેવાય? તો કે રસવાવાળું. કને રસવાવાળું કુ. ફરી પાછું આપણે અહીંયા એક લાઇન આવડિયા છોડી દેવાની અને સરસ મજાનો ક કરવાનો, ક કરવાનો, અને નીચે નાનું નાનું ગણપતિનો ગ કરવાનો. ગણપતિનો ગ કરી સીધી આ રીતે ત્રાસી લાઇન, આ જે દ્વિતીય લાઇન છે ને બાળકો, તેને અડાડી દેવાની છે. ત્યારબાદ ખને રસવાવાળું ખુ. તો ખ જે છે તે આ રીતે તમારે સરસ ઘૂંટવાનું છે અને તેની નીચે રસવાવાળું કરવાનું. ત્યારબાદ આ લાઇન છોડી અને સરસ મજાનું એવી જ રીતે ખ, જો બાળકો, નીચે અડાડવાનું નથી. ખ તમારે ખાસ જોવાનું છે, આ રીતે ખ કરવાનો અને નીચે આ રીતે રસવાવાળું કરવાનું. ફરી પાછો ખ નીચે અડાડ્યા વગર સરસ સીધો આ રીતે કરવાનો, મીંડું અંદર, સીધી લાઇન ને સીધો લીટો. ત્યારબાદ નીચે ગણપતિનો ગ નાનો નાનો અને આ રીતે રસવાવાળું કરવાનું. ત્યારબાદ ગને રસવાવાળું ગુ. ભાઈ, ગને રસવાવાળું ગુ ઘૂંટવાનું અને આ રીતે સરસ મજાનો ગ જેવો છે એવો જ તમારે નીચે અડાડવાનો નહીં અને લખવાનું, ખાલી ઊભી લાઈન જ અડાડવાની અને રસવાવાળું. હવે રસવાવાળું થાય ને બાળકો, ગને રસવાવાળું ગુ. તમને ગ તો આવડે જ છે, પણ રસવાવાળું સરસ કરવાનું છે. ત્યારબાદ ઘને રસવાવાળું કુ. બાળકો, અહીંયા જે વળાંક વળ્યા છે એ તમારે વાળવાના નથી અને ઘ સરસ મીંડાવાળો કરવાનો છે. આ રીતે ઘને રસવાવાળું કુ, ઘને રસવાવાળું કુ. બાળકો, જ્યારે એકવાર બોલી લ્યો તમે ઘને રસવા, પછી સીધું ઘુ પણ બોલી શકાય. હો બાળકો, ત્યારબાદ ચને રસવાવાળું ચ.
ચૂ. આ રીતે સરસ મજાનું રસવાવાળું ઘૂંટવાનું, અને સરસ ઉપર છે ને બાળકો, એ જ રીતે તમારે ચને રસવાવાળું ચૂ કરવાનું છે બાળકો. જો આ રીતે નાનું ગણપતિ અને સીધી ત્રાસી લાઈન ઉપર ચડાવી દેવાની, એટલે રસવાવાળું બની જાય. ચને રસવાવાળું ચૂ. ત્યારબાદ છને રસવાવાળું છું. રસવાવાળું આ રીતે કરવાનું, અને સરસ મજાનો છો બાળકો આમાં જોઈને જ સરસ કરવાનો છે. અને બધા બાળકોને ખાસ જોવાનું છે કે મમ્મીને કહેવાનું બ્લેક લાઈન ડ્રો કરી દે, ત્યારબાદ જ તમારે લખવાનું છે. ખાના વગર લખશે તેનો કક્કો ચલાવવામાં આવશે નહીં, તેનું હોમવર્ક માન્ય ગણવામાં આવશે નહીં. એટલે બધા બાળકોને સૂચના કે કોઈ એમને લખવાનું નથી. આને શું બોલાય બાળકો? છને રસવાવાળું છું અને છું, બરાબર ને? હવે છને રસવાવાળું છું, છને રસવાવાળું છું. જો બાળકો આવો જ સરસ જોઈ જોઈને કરવાનો છે તમારે. જો છને રસવાવાળું છું, છને રસવાવાળું છું. ત્યારબાદ ઝ, સરસ મજાનો ઘૂંટવાનો આ રીતે, અને રસવાવાળું કરવાનું છે સરસ નીચે. અને એવી જ રીતે અહીંયા આપણે લખવાનું છે સરસ. પહેલાં મોટો ગ, નાનો ગ, અહીંથી ત્રાસી લાઈન, નીચે આ રીતે રસવાવાળું ઝુ. શું બોલે બાળકો? અને ઝને રસવાવાળું ઝુ. સમજાઈ ગયું બાળકો? ઝુ આ રીતે મસ્ત કરજો. ત્યારબાદ ટને રસવાવાળું ટુ. બાળકો આપણે જ્યારે ઘૂંટીશું ત્યારે બોલીશું, પછી સીધું ટુ જ બોલશું. હું હવે ટને રસવાવાળું ટુ. બાળકો તમારે આજે બીજા ગણિતમાં એકમાં જ હોમવર્ક છે, એટલે તમારે આ હોમવર્ક સરસ કરવાનું છે. ટને રસવાવાળું ઠુ, આ રીતે સરસ કરવાનું છે. ઠને રસવાવાળું ઠું બોલ્યા તો હવે શું બોલવાનું બાળકો? ફક્ત આને આપણે શું કહેશું? આ રીતે રસવાવાળું કરીશું એટલે એને શું બોલાય? ઠું. ફરીથી આપણે ઠું લખીશું અને બોલીશું ઠું. ત્યારબાદ ડુ, ડુને રસવાવાળું ડુ. શું બોલાય બાળકો આને? રસવાવાળું ડુ એટલે ડુ. ડને રસવાવાળું ડુ. ત્યારબાદ ઢને રસવાવાળું ટુ, ઢને રસવાવાળું ટુ. અહીંયા લખીશું ઢને. જો બાળકો ઢ આવો સરસ ટ કરવાનું, અને નાનકડું મીંડું કરવાનું, અને એની નીચે રસવાવાળું કરવાનું. આ રીતે રસવાવાળું તમને શીખવાડ્યું એવું જ બધાનું થવું જોઈએ. પહેલાં ગણપતિનો ગ અને પછી ત્રાસી લાઈન એટલે ટુ. હવે હણ ઘૂંટવાનો, હણોમાં પહેલાં સીધી લાઈન, પછી ત્રાસી લાઈન, ને નાનકડો ગ વાળી દેવાનો. અહીંયા સરસ લાંબો ગ કરવાનો હો બાળકો. હણની રસવાવાળું હણું, હણની રસવાવાળું હણું. જો બાળકો હણું આવું જ સરસ થવું જોઈએ. હણું આ રીતે તમારે લખવાનું છે. હણું શું કહેવાય બાળકો આને? હણું. ત્યારબાદ ત, તને રસવાવાળું તું. અહીંયા પણ આપણે સરસ મજાનો ત કરીશું. બધા બાળકો આવો જ ત કરશે સીધી લાઈનવાળો હો બાળકો. ઘણા બાળકોનો તો ઊંચી તની લાઈન વહી જાય છે. આ ત કર્યો, ત્યારબાદ નીચે રસવાવાળું આ રીતે કરવાનું છે. ગણપતિનું ગ કરી ત્રાસી લાઈન, તને રસવાવાળું તું એટલે શું બોલે બાળકો? અને તું. પછી થું, તો થું પણ આપણે અહીંયા ઘૂંટવાનું છે. આ રીતે થને રસવાવાળું થું, થને રસવાવાળું થું. હવે જો બાળકો સરસ અક્ષર કરવાનો તમારે. દ, દને રસવાળું દુ ઘૂંટવાનું પહેલાં.
શું કરવાનું? તો કે મસ્ત મીંડાવાળો દૂ કરશું અને નીચે આ રીતે મીંડું કરીને રસાવાળું, દને રસવાવાળું દૂ, ધને રસવાવાળું દૂ. ત્યારબાદ ધ, ધને રસવાવાળું ધૂ. ધ પણ બહારથી જ કાઢવાનો છે બાળકો. અને લાઈન પૂરી બે લાઈનને અડાડવાની. ધને રસવાવાળું ધૂ, ધને રસવાવાળું ધૂ. ત્યારબાદ ન, નને રસવાવાળું નો, નને રસવાવાળું નો, નને રસવાવાળું નો. પછી એને સીધું પણ સીધું બોલવું હોય તો શું બોલે બાળકો? આને નું. પછી પને રસવાવાળું ફૂ. અહીંયા પણ આપણે લખીશું પને રસવાવાળું પૂ, પને રસવાવાળું પૂ. ફને રસવાવાળું ફૂ. તો ફ સરસ મજાનો આ રીતે કરવાનો, ડમરૂનો ડ ડાડીને મીંડું બહાર અંદર કરીને પછી પૂંછડી બહાર કાઢવાની બાળકો, અને તેની નીચે જ રસવાવાળું કરી નાખશું આપણે આ રીતે. ફને રસવાવાળું, થોડુંક ફનું રસવાળું નીચે થશે હો બાળકો. ફને રસવાવાળું ફૂ. ત્યારબાદ બ, બને રસવાવાળું બુ, બને રસવાવાળું બુ, બને રસવાવાળું બુ. પછી ભ, ભને રસવાવાળું ભૂ. શું બોલાય બાળકો આને? ભને રસવાવાળું ભૂ, ભને રસવાવાળું ભૂ. એટલે સીધું ભૂ બોલાય જાય ત્યારે ફરીથી આપણે ભૂ ભૂ ભૂ. પછી મું, મને રસવાવાળું મું. ત્યારબાદ ફરી બોલીશું આપણે મને રસવાવાળું મું, અને સીધું બોલવું હોય તો શું બોલાય બાળકો આને? મું. મને રસવાવાળું મું, મું બરાબર. ત્યારબાદ યને રસવાવાળું યો, યને રસવાવાળું યુ. બાળકો તમે જેટલી વાર બોલશો એટલું સરસ તમને વાંચન આવડી જશે. યને રસવાવાળું રસવાળું, જો આવો જ યો થવો જોઈએ બાળકો, પ જેવો નહીં. યને રસવાવાળું યુ. ત્યારબાદ ર, રને રસવાવાળું રુ, રને રસવાવાળું રુ. લને રસવાવાળું લુ, લને રસવાવાળું લુ. લને લ સરસ કરવાનો અને નીચે રસવાવાળું સરસ કરવાનું લુ. ત્યારબાદ વ, વને રસવાવાળું વુ, વને રસવાવાળું વુ, વને રસવાવાળું વુ. ત્યારબાદ શને રસવાવાળું શુ. આ રીતે સરસ કૂટવાનું અને નીચે શને રસવાવાળું શું એવું બોલવાનું છે. શને રસવાવાળું શું. ત્યારબાદ શને રસવાવાળું શું, શને રસવાવાળું શું, શને રસવાવાળું શું. ત્યારબાદ સ, શને રસવાવાળું શું. અહીંયા ફરીથી આપણે બોલીશું શને રસવાવાળું શું. જો બાળકો તમે આ પહેલી વાર કોકો લખો છો ત્યારે શને રસવાવાળું શું આપણે બોલીશું તો ચાલશે.
જ્યારે બીજી વાર સામેનું પેજ લખીને ત્યારે ફક્ત સુ કુ ખુ ગુ એવી જ રીતે વાંચન કરશું હો બાળકો. અને રસવાવાળું હુ, જો પેલા ડ કરવાનો, પછી આમ સરસ મજાનું બહાર કાઢવાનું શેપ, પછી રસવાવાળું નીચે કરવાનું અને રસવાવાળું હુ. ત્યારબાદ અળ, અળને રસવાવાળું અડું. તો આપણે અહીંયા અળને રસવાવાળું અડું કરવાનું છે બાળકો, અળને રસવાવાળું અડું. અને શું ને જ્ઞું છે એ આપણે નોટમાં શીખીશું, સમજી ગયું બાળકો? અળને રસવાવાળું અડું. ત્યારબાદ ઉપવનનો ઉ કરીશું આપણે અહીંયા. તો આ રીતે ઉપવનનો ઉ ઉપર લઈ જવાનો. કઈ રીતે કરવાનું બાળકો? જો અળનો ડાર્ક કલરથી લખેલું છે ને ત્યાં જ મમ્મીને કહેવાનું ઉલ તમને લખી દે, ત્યારબાદ તમારે ત્રણ વાર ઉ લખવાનો થશે બાળકો. જો આ રીતે સરસ ઉ, ઉપવનનો ઉ તગડો કરવાનો અને પછી આમ સીની જેમ સી બહાર કાઢી નાખવાનો, એટલે ઉ સરસ થઈ જાય. સમજાઈ ગયું બાળકો? ઉપહાર, જો અહીંયા ઉપહારથી શબ્દ બનેલો છે, ઉપહાર એટલે ગિફ્ટ. ગુલાબ, ગુલાબ રસવાવાળું કરેલું છે, દેખાય છે ને બાળકો રસવાવાળું ડાર્ક કલરથી. કુહાડી, કુહાડીમાં પણ રસવાવાળું છે, કુહાડી તો આ રેડ પેનથી કરેલું છે, ડાર્ક પેનથી, એને શું કહેવાય? રસવાવાળું. સાધુ, સાધુ તો રસવાવાળું સરસ. આ રીતે તમારે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. સમજાઈ ગયું બાળકો? આવજો.